દારૂબંધી હળવા કરવાના પ્રયાસ થકી અનેક જગ્યાએ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે તમામ લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જેમાં તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના નામે ગિફ્ટ સિટીમાં દારૂબંધી અમલ કરવામાં આવી છે તેને લઈને અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન નોંધાઈ રહ્યા છે તમામ લોકો પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે તમામ લોકો દ્વારા તેનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે આજરોજ વડોદરામાં પણ રેલવે સ્ટેશન ખાતે આજે વિરોધ કરવામાં આવ્યો જેમાં ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠન એઆઈએમ દ્વારા વડોદરા ખાતે પણ વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા ઉદ્યોગોને નામે ગિફ્ટ સિટીમાં દારૂબંધીમાં આવી છે તેના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે માત્ર ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશમાં કડક દારૂબંધીની તરફેણ કરનાર મહિલા સંગઠન ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠન એઆઈએમ એસએસ દ્વારા આજે વડોદરા રેલવે સ્ટેશન ખાતે દેખાવો યોજવામાં આવ્યો તેમાં મોટી સંખ્યામાં બહેનો ઉપરાંત વિદ્યાર્થીનીઓ યુવાઓ નાગરિકો જો તેમની દલીલ હતી કે આ રીતે દારૂબંધી એક જગ્યાએ હળવી કરીને સરકાર શરૂઆત કરી રહી છે જો તેનો વિરોધ નહીં કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં વિસ્તાર પામશે એમ પણ અત્યારે ગુજરાતનું કોઈ ગામ નગર કે શહેર બચ્યું નથી જ્યાં દારૂ મળતો ના હોય તેના કારણે અનેક કુટુંબો બરબાદ થયા છે બાળકો નિરાધાર થયા છે બાળ મજૂરી કરવા મજબૂર બન્યો છે મહિલાઓ પર અસહ્ય અત્યાચાર થયા છે તેની આ દેખાવોમાં માગણી કરવામાં આવી કે ગિફ્ટ સિટીમાં તો શું રાજ્યમાં ક્યાંય પણ દારૂ ના મળે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે અને ગિફ્ટ સિટીમાં તેની છૂટ આપવાનો નિર્ણય પાછો ખેંચવામાં આવે એ આઈ એમ એસ માત્ર દેખાવો કરશે એવું નથી જો નિર્ણય પાછો ખેંચવામાં નહીં

વિરોધ પ્રદર્શન યોજીને અમે સરકારના નિર્ણયનો વિરોધ વ્યક્ત કરીએ છીએ અને આ પ્રચાર માધ્યમના માધ્યમથી અમે ખાસ સરકારને કહેવા માંગીએ છીએ કે તમારે પ્રજાનો વિરોધનો સામનો કરવો પડશે કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે દિલ્હીમાં ઠેર ઠેર હાટડીઓ ભરાય છે દારૂની દુકાનો છે શું ગુજરાતને આપણે એ બનાવવા માંગીએ છીએ સરકાર કહે છે કે વેચાણ કરીશું તો અમને પૈસા વધારે મળશે ટેક્સ દ્વારા આવક વધારે મળશે તો અમે સામે પૂછવા માંગીએ છીએ કે કાલે ઊઠીને ઝેર વેચીને જો વધારે નફો થશે તો શું તમે ઝેર વેચશો લોકોને ઝેર પીવડાવશો આજે દારૂ બંધી હોવા છતાં પણ આ તંત્ર નિષ્ફળ છે એનો અમલ કરવામાં એટલા માટે હું કહી શકું છું કે આજે વડોદરા હોય કે રાજ્યનું કોઈ પણ શહેર કે ગામડું દારૂ ઠેર ઠેર વેચાય છે પોલીસના તંત્રની રહેમ નજર હેઠળ દારૂ વેચાય છે અને કુટુંબો બરબાદ થઈ રહ્યા છે યુવાનો બાવીસ પચીસ વર્ષના યુવાનો આજે દારૂને કારણે મૃત્યુને એ કરે છે ભેટે છે તો જે કે હું ખાસ કહેવા માંગુ છું કે જે સરકાર રોજગારી નથી આપી શકતી જે સરકાર આજે વડોદરા શહેરમાં તમે ગલી મહોલ્લામાં જઈને જુઓ કે ચોખ્ખું પાણી નથી મળી રહ્યું અને પાણી નથી આપી રહી સરકાર દારૂની છૂટ આપવા જઈ રહી છે આજે કેવી વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આગળ શું પગલા લેવાનું આજે અહીંયા વિરોધ પ્રદર્શન કરીને અમે વિરોધ કરી રહ્યા છે

તો અમે ખાસ કહેવા માંગીએ છીએ કે ભાઈ તમારું તો આ રાજ્ય છે તમે તો અહીંયાના વત્તી છો કમસે કમ તમે તો એને રોકો સરકારને રાજ્ય સરકારને એ અમે ખાસ કહેવા માંગીએ છીએ